હવે ગુજરાત વિધાનસભાની ચૂંટણીના ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે તમામ પાર્ટીઓ દ્વારા મતદારોને અને યુવાનોને પોતાની તરફ પાર્ટી તરફ ખેંચવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે ત્યારે ગુજરાતમાં સત્તાવીસ વર્ષથી રાહ જોઈને બેઠેલી કોંગ્રેસ પણ હવે ગુજરાત વિધાનસભાની ચૂંટણી જીતવા માટે તમામ પ્રકારના પ્રયાસો કરી રહી છે અને શિક્ષણની જાહેરાતો પણ કરી રહી છે નર્મદા જિલ્લાના એનએસયુઆર પ્રમુખ તેજેશભાઈ તડવીએ જણાવ્યું હતું કે ગુજરાતમાં કોંગ્રેસની સરકાર આવશે ત્યારે વિદ્યાર્થીઓ માટે ગુજરાતમાં નવી ત્રણ હજાર અંગ્રેજી માધ્યમિક શાળાઓ શરૂ કરવામાં આવશે અને કેજીથી પીજી સુધી શિક્ષણ મફત અપાશે યુવાનોને દસ લાખ નવી નોકરીઓ આપીશું અને સરકારી નોકરીઓમાં કોન્ટ્રાક્ટ પ્રથા નાબૂદ કરીશું બેરોજગાર યુવાનોને પ્રતિમાસ રોજગારી ભથ્થું વિદ્યાર્થીઓને શિક્ષણ માટે રૂપિયા ત્રણ હજારની આર્થિક મદદ ડિજિટલ શિક્ષણ માટે ભથ્થું સરકારી નોકરી માટે અરજીઓની ફીસ માફ તથા પરીક્ષા માટે પરિવહન મફત અને સમગ્ર રાજ્યમાં પરિવહન માટે વિદ્યાર્થીઓને મફત પાસ આપવામાં આવશે વિદ્યાર્થીઓ ભવિષ્ય સાથે કોઈ પણ પ્રકારના છેડા ન થાય તે માટે કોંગ્રેસ સરકાર ભરતી અધિનિયમ કાયદો લઈને આવશે જે અંતર્ગત સરકારી તમામ ભરતી પરીક્ષાના નોટિફિકેશન પરીક્ષાની તારીખ અને પરિણામ નક્કી સમય ઉપર જાહેર કરવા પડશે અને પેપર લીક કરનારાઓ સામે કડકમાં કડક કાયદા લાવવામાં આવશે આજ રોજ ગુજરાત પ્રદેશના એનએસયુઆઈના પ્રમુખ નરેન્દ્ર સોલંકી સાહેબના આદેશ અનુસાર જિલ્લાનો એક પ્રોગ્રામ હતો કે કોંગ્રેસની સરકાર આવશે તો અમે પાંચ વચનો લઈને આવ્યા છે એ માટે અમે હોસ્ટેલમાં આજે પ્રોગ્રામ કર્યો છે એમાંનો એક વાય વચન એવું છે કે ગુજરાતમાં નવી ત્રણ હજાર અંગ્રેજી માધ્યમની શાળાઓ શરૂ કરવામાં આવશે અને વિદ્યાર્થીનીઓ માટે કેજી પીજી સુધીનું શિક્ષણ મફત બીજો વાયદો અમારો એ રહેશે કે યુવાનોને દસ લાખ નવી નોકરીઓ આપીશું અને સરકારી નોકરીઓમાં કોન્ટ્રાક્ટ પ્રથા નાબૂદ કરીશું એમાંનો અમારો ત્રીજો વાયદો એ રહેશે કે બેરોજગાર યુવાનોને પ્રતિમાસ બેરોજગારી ભથ્થું અને વિદ્યાર્થીઓને શિક્ષણ માટે રૂપિયા ત્રણ હજારની આર્થિક મદદ વિદ્યાર્થીઓને ડિજિટલ શિક્ષણ માટે ભટ ઠું આપવામાં આવશે એમાંનો અમારો ચોથો વચન એ રહેશે કે સરકારી નોકરી માટેની અરજીની ફીસ માફ થતાં પરીક્ષા માટે પરિવહન મફત વિદ્યાર્થીઓને સમગ્ર રાજ્યમાં પરિવહન માટે મફત પાસ કરાવી આપવામાં આવશે એમાંનો અમારો પાંચમો મુદ્દો એ છે કે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે કોઈ પણ પ્રકારના ચેડા ના થાય તે માટે કોંગ્રેસ સરકાર ભરતી અધિનિયમ કાયદો લઈને આવશે જેના અંતર્ગત સરકારે તમામ ભરતી પરીક્ષા પરીક્ષાની નોટિફિકેશન પરીક્ષાની તારીખ અને તેના પરિણામ નિશ્ચિત સમય ઉપર જાહેર કરવા જ પડશે પેપર લીક કરનારો સામે કડક કાયદો લાવવામાં આવશે સત્યાવીસ વર્ષના ભારતીય જનતા પાર્ટીના શાસનની અંદર આજે યુવાનો ત્રાહીમામ પોકારી રહ્યા છે આજે સરકારી પરીક્ષાની તૈયારી કરતા યુવાનો દર વખતે નિરાશ થાય છે ચૌદ બાદ ભારતીય જનતા પાર્ટીની સરકારે સરકારી પેપર ફોડીને સરકારી પરીક્ષાના પેપરો ફોડીને ઘોર અન્યાય કર્યો છે તો આના સામે અમારો સખત વિરોધ છે અને આવનારા સમયમાં જો કોંગ્રેસની સરકાર આવશે તો અમે આ પાંચ વચનોની ગેરંટી અમે આપી છે મારું નામ તરવી તેજસ જિલ્લા પ્રમુખ એનએસયુઆઈ